ક્ષત્રિય યુવા સભા દ્વારા ક્ષત્રિય ચેમ્પિયન્સ લીગ 2020 નું આગામી 5 ફેબ્રુઆરી સુધી આયોજન કરાયું. શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા ક્ષત્રિય ચેમ્પિયન્સ લીગ 2020 નું આયોજન કરાયેલ, જેમાં સમગ્ર કચ્છમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કુલ 55 ટીમોએ ભાગ લીધો છે, જેનું આયોજન આગામી 5 તારીખ સુધી કરાયું છે. સમાજમાં પ્રેમ ભાવ અને ખેલદિલીની ભાવના વધે અને યુવાનોને એક પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં એકતાની ભાવના પ્રબળ બને તેવી આશા વ્યક્ત કરાઈ છે. સાથે જ કચ્છ જિલ્લો પણ વિકાસ મેળવે તેવા ઉમદા હેતુસર શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા ક્ષત્રિય ચેમ્પિયન્સ લીગ 2020 નું આયોજન કરવામાં આવ્યું છે. અઠુભા સોઢા, ખજાનચી, શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા અને જિલ્લા પંચાયત સભ્ય, શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા KCL 2022 આજરોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર કચ્છમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજમાં યુવાનો દ્વારા 55 ટીમોએ ભાગ લીધેલો છે, જેનું આજે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આગામી 5 તારીખ સુધી અહીંયા રોજ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સામાજિક સ્વાદ વધે અને સમગ્ર કચ્છ જિલ્લામાં પડેલા યુવાનોમાં જે પ્રતિભા છે એને પ્લેટફોર્મ મળી રહે અને સામાજિક સૌહાર્દ અને એકબીજા પ્રત્યે ખેલદીલી રાખી અને રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવા માટેના શુભ આશય સાથે શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા સમાજના અને આદેશ્વરથી કરીને નારાયણસર સુધી પથરાયેલો સમગ્ર સમાજ એક તાંતણે બધાય, એના માટે ખાસ કરી યુવાનોના વિચારોનું આદાન પ્રદાન થાય અને ખેલ ભાવના પ્રગટ થાય, જેનાથી રાષ્ટ્ર પ્રમાણે વધુ પ્રબળ બને અને સમાજમાં એકતા થાય, સમાજની સાથે સાથે કચ્છ જિલ્લો પ્રગતિ કરે, એના માટે યુવાનો અને જે પ્રતિભાઓ છેવાડાના ગામડાઓમાં પડેલી છે એ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે તેઓ આગળ આવે અને દેશનું અને રાષ્ટ્રનું સમાજનું નામ રોશન કરે, એના માટે શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ટેનિસ ટુર્નામેન્ટ છે, ટેનિસ ટુર્નામેન્ટથી જ, કારણ કે આ વિસ્તારની અંદર આ કચ્છ જિલ્લો છે ત્યાં ખરેખર જેમ આપણે કહીએ છીએ ઉપેક્ષા રહી છે, જેમ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર વારંવાર વખતો વખત છેવાડાનો વિસ્તાર હોય ઉપેક્ષિત રહ્યો છે, આ વિસ્તારની અંદર કોઈ ટર્ફ વિકેટ છે નહીં, એટલે ઘણી બધી પ્રતિભાઓ છે, એટલી બધી વિશાળ પ્રતિભાવ ધરાવનારા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ એવી માળખાકીય યોજનાઓ તૈયાર કરવામાં આવી નથી, જે કોઈ પણ ગ્રાઉન્ડો એવા તૈયાર કરવામાં આવી નથી. આગામી દિવસોની અંદર અમારું એક સપનો છે કે અત્યારે જે સમાજના જે ચૂંટાયેલા જે સમાજના પ્રમુખશ્રી છે આદરણીય વિરેન્દ્રસિંહ સાહેબ, એમણે અમે વિનંતી કરી છે કચ્છ જિલ્લાની અંદર સારામાં સારું KCA છે એને પાછું પુનઃજીવિત કરી અને કચ્છ ક્રિકેટ એસોસિએશન જે છે એમના દ્વારા આ વિસ્તારની અંદર ભુજના વિસ્તારમાં અને ભુજની આજુબાજુના વિસ્તારમાં એક ટર્ફ વિકેટ બને અને મોટા મોટો સ્ટેડિયમ બને અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જે કચ્છ ક્રિકેટ એસોસિએશનનું જોડાણ છે એમાં આગામી દિવસોની અંદર આ વિસ્તારમાં સ્ટેડિયમ બને અને આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બને, એના માટે અમારા સન્માનીય ધારાસભ્યશ્રી અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ મહોદય શ્રી વિરેન્દ્રસિંહજીભાઈ ખૂબ પ્રયાસો કરી રહ્યા છે અને એમના પ્રયાસોને મહાસા ઉપર શક્તિ આપશે કે આવનારા દિવસોની અંદર આપણે અપેક્ષા રાખી શકીએ કે તેઓ શ્રી ગુજરાત સરકારમાંથી અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારમાંથી તેઓ વિનંતી કરી અને આ વિસ્તારની અંદર કચ્છ જિલ્લાને ક્રિકેટ એસોસિએશન મળે અને KCA અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાય અને આ વિસ્તારમાં સારો સ્ટેડિયમ બને, આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બને એવી પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ. આજે આ પ્રયાસોને બળ આપવા માટેના અને સમગ્ર કચ્છ જિલ્લાના ખેલાડીઓ આ વિસ્તારમાં આવે અને એમની ભાવના પ્રબળ બને, એની માંગ પ્રબળ બને, એના માટે આજે આયોજન કરવામાં આવ્યું છે.